नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान धोरण 7 चैप्टर नंबर 3 रेसाओ थी कापड़। आ चैप्टर में આપણે રેસાઓ થી કાપડ સુધીનો અભ્યાસ કરીશું। છઠ્ઠા ધોરણમાં પણ આપણે એક ચેપ્ટર ભણી ગયા, જેમાં આ ચેપ્ટરનું નામ આ જ હતું, રેસાઓ થી કાપડ સુધી। તેમાં આપણે જોયું હતું રેસાઓના પ્રકાર। તો હું તમને થોડું રિવિઝન કરાવી દઉં, યાદ કરાવી દઉં ફરીથી કે છઠ્ઠા ધોરણમાં આપણે શું ભણેલા। તો સૌથી પહેલા આપણે જોયું હતું રેસાઓના પ્રકાર, કેટલા પ્રકારના રેસાઓ હોય છે। તો અહીંયા આપણે રેસાઓના પ્રકાર જોઈએ। તો રેસાઓના બે પ્રકાર છે, એક કુદરતી રેસા અને બીજું છે કૃત્રિમ રેસા। કૃત્રિમ રેસાના બીજા બે નામ હતા માનવ સર્જિત રેસા અથવા તો સિન્થેટિક રેસા। હવે કુદરતી રેસા કોને કહેવાય? તો એવા રેસા કે જે આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા હોય। કુદરતી રેસાની વ્યાખ્યા કહીએ તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા રેસા એને આપણે કુદરતી રેસા તરીકે ઓળખીએ છીએ। અને કૃત્રિમ રેસા તો એવા રેસા કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ન મળતા હોય પરંતુ રાસાયણિક પદાર્થોમાંથી આપણે તેને બનાવતા હોય તેને આપણે કૃત્રિમ રેસા કહીએ છીએ। બંનેની વ્યાખ્યા જોઈએ કુદરતી રેસાની। તો એવા રેસા જે રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે એટલે કે પ્રાપ્ત થાય છે એવા રેસાઓને આપણે કુદરતી રેસા કહીએ છીએ। ત્યારબાદ છે કૃત્રિમ રેસા। કૃત્રિમ રેસા એટલે એવા રેસા કે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી ન મળતા હોય પરંતુ શું કરતા હોય, આપણે અમુક રસાયણોમાંથી બનાવતા હોય તો તેને કૃત્રિમ રેસાઓ કહે છે। વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા કે જેને રસાયણો દ્વારા બનાવવામાં આવે છે તેને કૃત્રિમ રેસા કહે છે। તો અહીંયા આપણે રેસાઓના પ્રકાર જોઈ લીધા, કુદરતી રેસાને કૃત્રિમ રેસા, કુદરતી કોને કહેવાય, કૃત્રિમ કોને કહેવાય। ત્યારબાદ આગળ હતું કુદરતી રેસાઓમાં એક વનસ્પતિ જ રેસા અને બીજા હતા પ્રાણી જ રેસા, એટલે કુદરતી રેસામાં પણ પ્રકાર હતા, એક વનસ્પતિ જ રેસા હતા। વનસ્પતિ જ અને બીજા હતા પ્રાણી જ રેસા। તો વનસ્પતિ જ રેસા કોને કહી શકીએ? વનસ્પતિ જ રેસાઓ એટલે શું? એવા રેસા કે જે આપણને વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા, ઉદાહરણ તરીકે વનસ્પતિ જ રેસામાં લઈએ તો કપાસ, એટલે કે એમાંથી સૂતર મળે છે એટલે સૂતરના રેસા, અને સણના રેસા, એ સિવાય નાળિયેરીના રેસા પણ વનસ્પતિ જ રેસામાં આવે, અને પ્રાણી જ રેસામાં આવશે ઊન અને રેસમ। છઠ્ઠા ધોરણની અંદર આપણે વનસ્પતિ જ રેસાઓ હતા જે કપાસ અને શણ, આના વિશે અભ્યાસ કરેલ કે કપાસ માંથી આપણે કેવી રીતે તાંતણા બનાવી, તાંતણામાંથી કેવી રીતે કાપડ બનાવી એનો આપણે અભ્યાસ કરેલો, અને તેવી જ રીતે શણમાંથી પણ કેવી રીતે રેસા મેળવવામાં આવે એ પણ આપણે જોયેલું। શણના છોડને પાણીમાં, શણના છોડને લણણી કરી અને ત્યારબાદ તેને પાણીમાં પલાળી, અમુક દિવસ પાણીમાં પલાળી રાખવાથી ઉપરનું જે
છાલ છે પ્રકાંડની એ સડી જશે અને અંદરથી આપણને સણના રેસાઓ પ્રાપ્ત થશે. તેમાંથી દોરી દોરડા બનાવે, પગલુશણિયા બનાવે, કોથળા બનાવે, કેરી બેગ બનાવે, આવા બધા આપણે ઉપયોગ પણ જોયેલા છઠ્ઠા ધોરણની અંદર. આ ચેપ્ટરની અંદર આપણે સાતમા ધોરણ પ્રાણીજ રેસાઓનો અભ્યાસ કરવાનો છે. પ્રાણીજ રેસાઓ કયા કયા છે? ઊન અને રેશમ. તો આ બે પ્રાણીજ રેસાઓનો આપણે અભ્યાસ કરીશું. અને કૃત્રિમ રેસા છે જે આપણે આઠમા ધોરણમાં અભ્યાસ કરીશું. કૃત્રિમ રેસામાં શેનો શેનો સમાવેશ થાય? આપણે ઉદાહરણ ખાલી જોઈ લઈએ કે કૃત્રિમ રેસામાં શેનો સમાવેશ થાય છે. તો પોલિએસ્ટર, નાયલોન, ટેરિલિન, ટેરિકોટ, પોલીકોટ, આવા બધા રેસાઓને આપણે કૃત્રિમ રેસાઓ કહીએ કે જે પેટ્રોકેમિકલ્સના પદાર્થોમાંથી આપણે બનાવીએ છીએ. આ પાઠની અંદર આપણે બે રેસાઓ જોઈશું, ઊન અને રેશમ. આ બંને રેસાઓ જે પ્રાણીજ રેસાઓ છે, ઊન અને રેશમ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો જોઈએ ઊન આપતા પ્રાણી. સૌથી પહેલા આપણે એ તો જાણવું પડે કે આપણને ઊન કયા કયા પ્રાણીઓ માંથી આપણને પ્રાપ્ત થાય છે. તો સામાન્ય રીતે આપણે કહીએ તો ઊન આપણને ઘેટામાંથી પ્રાપ્ત થાય. એ સિવાય બીજા કયા પ્રાણીઓ કે જે આપણને ઊન આપે છે? તો બકરી છે, યાક છે, ઊંટ છે, આ બધા પ્રાણીઓ પણ આપણને ઊન આપે છે. પણ જે બજારમાં મોટા ભાગે મળતું ઊન છે તે ઘેટાની જે વાડ છે, રૂંવાટી છે, એમાંથી બનાવવામાં આવતું ઊન હોય છે. ઊન માંથી આપણે શું બનાવીએ છીએ? તો ઊન માંથી આપણે મોજા, સ્વેટર, મફલર, આવી બધી વસ્તુઓ જે શિયાળાની ઋતુમાં ગરમી એટલે કે હૂફ પૂરી પાડવા માટે પહેરીએ છીએ તે બનાવવામાં આવે છે. ઊન આપતા પ્રાણીઓ જોઈએ આપણે. ઘેટા, બકરા, યાક અને ઊંટ આ બધા છે ઊન આપવા વાળા પ્રાણી. આગળ જોઈએ વાળનું ઘટ સ્તર. તો આવા પ્રાણીઓને શરીર ઉપર તમને વાળનું ઘટ સ્તર જોવા મળે છે. તો પ્રશ્ન થાય કે આવું ઘટ સ્તર કેમ આવા પ્રાણીઓ ઉપર જ જોવા મળે છે, બીજા બધા પ્રાણીઓ ઉપર જોવા મળતું નથી? તો આવા પ્રાણીઓ છે તેને ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર ઉપર આવા ઘટ વાળનું સ્તર આપણને જોવા મળે. તો ઘટવાળની મદદથી તે ઠંડીથી કઈ રીતે રક્ષણ મેળવી શકે? ઘટવાળની વચ્ચે હવાનું સ્તર જકડાઈ રહે છે, એટલે કે અંદર હવા શું થઈ જાય છે? ભરાઈ રહે છે, જળવાઈ રહે છે. અને તમે બધા જાણો છો તે મુજબ હવા એ ઉષ્માનું મંદ વાહક છે. શું છે? હવાનું, સોરી, ઉષ્માનું મંદ વાહક. કોણ? અહીંયા લઈએ કે ઘેટાના વાળ છે ઉદાહરણ તરીકે. તો ઘેટાના વાળમાં શું ફસાઈ રહ્યું છે? તો શું જળવાઈ રહે છે? તો હવા. કેના કારણે? તો ઘેટાના વાળ જે ઘટ છે તેના કારણે હવા જળવાઈ રહે. અને હવા એ ઉષ્માનું મંદ વાહક છે. ઉષ્માનું શું છે? મંદ વાહક. હવે મંદ વાહક એટલે શું? તો જે બહારની ઠંડી છે શિયાળાની ઋતુમાં, જે બહારની ઠંડી, એને ઝડપથી ઘેટાના શરીરની અંદર દાખલ થવા દે નહીં. શેના દ્વારા? તો હવા દ્વારા. અને હવા શેના દ્વારા જળવાઈ રહી? તો એના ઘટ વાળ છે તેની મદદથી. અને ઘેટાના શરીરની અંદર જે ગરમી હશે તેને પણ વાતાવરણમાં જતી અટકાવે છે. આથી આવા પ્રાણીઓની ઉપર જો શિયાળાની ઋતુમાં ઘટ સ્તર વાળનો ન હોય તો તેમનું મૃત્યુ પણ થઈ શકે. આથી જે ઘેટા પાડનારા છે તે શિયાળાની ઋતુમાં તેમનું જે ઘટ સ્તર વાળનું તે ઉતારતા નથી, નહીતર ઘેટાઓનું મૃત્યુ પણ ઠંડીના કારણે થઈ શકે છે. અહીંયા વૈજ્ઞાનિક કારણમાં પૂછી શકે આપણને.
કે ઘેટાઓના શરીર ઉપર ઘટ વાળનું સ્તર જોવા મળે છે. કારણ આપો તો શું લખીશું કે ઘેટાઓના વાળ છે તે હવાને જાળવી રાખે છે અને હવા એ ઉષ્માનું મંદ વાહક છે. તેથી જે ઘેટાના શરીરની ગરમી છે તે બહાર જતી અટકે છે અને એમને હૂંફ પૂરી પડી પડે છે. આથી તે જીવન જીવી શકે. એટલે અહીંયા ઘટ વાળનું જે સ્તર છે એ શું કામ આવે છે આપણે જોયું. આગળ જોઈએ તો ઘેટાના વાળ એ બે પ્રકારના આપણને જોવા મળે. ઘેટું જુઓ તો આપણને બે પ્રકારના એના ઉપર વાળ જોવા મળશે. એક છે દાઢીના ભાગ ઉપર બરછટ વાળ, બરછટ એટલે કે વાગે તેવા વાળ, અને બીજા પ્રકારના વાળ છે તે શરીર ઉપર જે લીછા અને સુંવાળા હોય છે. કેટલા પ્રકારના આપણે વાળ કીધા? દાઢીના ભાગ પર બરછટ વાળ અને બીજા છે શરીર પર સુંવાળા વાળ. કેટલા પ્રકારના વાળ જોવા મળે છે? બે. એક દાઢીના ભાગ ઉપર બરછટ વાળ હોય છે અને જે શરીર ઉપર જે વાળ હોય છે તે સુંવાળા હોય છે. તો પ્રશ્ન થાય કે ઘેટાઓમાંથી જે ઊન મેળવવામાં આવે છે તે વાળ કયા પ્રકારના હોય છે? તો અહીંયા આપણને ખબર જ પડી જાય કે તે વાળ કયા હશે. તો શરીર પરના જે સુંવાળા વાળ છે તેનો આપણે ઉપયોગ આવા વસ્ત્રો બનાવવા માટે, સ્વેટર બનાવવા માટે કરીએ છીએ. આગળ આપણે જોઈએ પસંદગી લક્ષી સંવર્ધન. આ એક એવી પ્રક્રિયા છે. શું છે આ પ્રક્રિયાનું નામ? પસંદગી લક્ષી સંવર્ધન. તો આપણે કેવા ઘેટા પસંદ કરીએ કે જેની રૂંવાટી છે એ સુંવાળી હોય, કે જેથી કરીને તેની ઊનનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા એવા ઘેટાઓની પસંદગી કરવામાં આવે કે જે સુંવાળું વાળ અથવા તો સુંવાળી રૂંવાટી ધરાવતા હોય, જેથી કરીને તેના બચ્ચાઓ પણ આવી સુંવાળા વાળ ધરાવતા થાય. કેવા ઘેટાઓ પસંદ કરવામાં આવે છે? તો જેના વાળ સુંવાળા હોય, રૂંવાટી સુંવાળી હોય, જેથી તે જે બચ્ચાને જન્મ આપે છે તે બચ્ચાની રૂંવાટી પણ સુંવાળી જોવા મળે. તો એવા ઘેટાઓની પસંદગી, એવા ઘેટાઓની પસંદગી કે જે સુંવાળા વાળ ધરાવે છે એ પસંદગીને આપણે પસંદગી લક્ષી સંવર્ધન કહીએ છીએ. સંવર્ધન કે ઉછેર કરીએ છીએ, એવા જ ઘેટાઓનો ઉછેર કરીએ કે જે સુંવાળા વાળ ધરાવતા હોય. અહીંયા આપણે લઈએ પસંદગી લક્ષી સંવર્ધન કોને કહેવાય? પસંદગી લક્ષી સંવર્ધન કોને કહીશું? પસંદગી લક્ષી સંવર્ધન તો એવા ઘેટાઓની પસંદગી અથવા તો જે નવા બચ્ચાઓ જન્મે છે તે સુંવાળા વાળ ધરાવતા હોય એવા હોવા માટે જે આપણે પિતૃ પસંદગી કરીએ છીએ તે પણ કેવા હોવા જોઈએ? સુંવાળા વાળ ધરાવતા. અને એવા જ ઘેટાઓને પાળવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા જોઈએ પસંદગી લક્ષી સંવર્ધનની. તો સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ શું કીધું? સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે આપણે સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ જ ઉત્પન્ન કરાવવા છે. તો એ માટે આપણે જે પિતૃ પસંદગી કરીએ છીએ, પિતૃ પસંદગી કરીએ એટલે કે જે ઘેટાઓને આપણે પસંદગી કરીએ છીએ, પિતૃ પસંદગી ઉત્પન્ન કરવા માટેની પિતૃ પસંદગીની પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહે છે. ફરી એક વાર
પસંદગી લક્ષી કેમ કીધું? કેમ કે આપણી પસંદગી અનુસાર થાય છે અને સંવર્ધન એટલે કે ઉછેર, આપણે આવા જ ઘેટાઓ પસંદગી વાળા ઘેટાઓને કેમ ઉછેરીએ છીએ, અથવા તો પસંદગી લક્ષી સંવર્ધન કોને કહેવાય? તો સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ આપણે ઉત્પન્ન કરવા હોય તો એના માટે આપણે પિતૃ પસંદગી કેવી કરીએ? તો સુવાળા વાળ ધરાવતા હોય એવા ઘેટા. તો આ પસંદગીની પ્રક્રિયા એટલે પસંદગી લક્ષી સંવર્ધન. ત્યારબાદ આપણે જોઈએ ઊન આપવા વાળા પ્રાણીઓ. અલગ અલગ પ્રદેશોમાંથી આપણને અલગ અલગ પ્રાણીઓમાંથી ઊન મળે છે. અહીંયા આપણે જોયું સામાન્ય રીતે આપણને કયા કયા પ્રાણીઓમાંથી, તો ઘેટા, બકરા, ઊંટ અને યાકમાંથી આપણને ઊન મળે છે. પણ પરંતુ અમુક પ્રદેશો એવી એવા છે કે જ્યાં જે પ્રાણી વધારે જોવા મળતું હોય એ પ્રાણીની ઊન વપરાતી હોય. તો એના વિશે થોડું જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તિબેટ અને લદાખનો પ્રદેશ. તિબેટ અને લદાખ આ બંને પ્રદેશોમાં કયા પ્રાણીનું ઊન વપરાય છે? તો યાક નામના પ્રાણીનું અહીંયા ઊન વપરાય છે. તિબેટ અને લદાખમાં યાક નામના પ્રાણીનું ઊન વપરાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે જે જમ્મુ કાશ્મીર છે, પહાડી વિસ્તાર છે, ત્યાં કયા પ્રાણીમાંથી ઊન મેળવવામાં આવે? તો જે પહાડી વિસ્તાર છે ત્યાં વધારે પ્રમાણમાં બકરીઓ જોવા મળે છે. તો અહીંની જે બકરી છે અંગોરા બકરી, આ બકરીમાંથી આપણને ઊન મેળવવામાં આવે. તો જમ્મુ કાશ્મીરમાં શેમાંથી ઊન મેળવવામાં આવે છે? અંગોરા બકરી. આ એક બકરીનું નામ છે અંગોરા બકરી. આ અંગોરા બકરીની ઊન મળે છે તે એકદમ સુવાળી, એકદમ લીછી, નરમ હોય છે અને તેમાંથી આપણે પશ્મિના નામની શાલ બનાવીએ છીએ. કઈ શાલ બનાવવામાં આવે છે? પશ્મિના નામની શાલ. અંગોરા બકરીના કહીએ અને પહાડી બકરીઓમાંથી આપણને કયા પ્રકારની ઊન મળે છે અને એમાંથી કયા પ્રકારની આપણે શાલ બનાવીએ છીએ? તો પશ્મિના પ્રકારની આપણે શાલ બનાવીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો બીજા કયા એવા વિસ્તાર છે કે જ્યાંથી આપણને આવા ઊન મેળવતા પ્રાણીઓ જોવા મળે? તો અહીંયા આપણે દક્ષિણ અમેરિકાની વાત કરીએ. દક્ષિણ અમેરિકા તો અહીંયા કયા પ્રાણીઓમાંથી આપણને ઊન મળે છે? તો લામા અને અલ્પાકા. કયા પ્રાણીઓ છે? લામા અને અલ્પાકા. અત્યાર સુધી સાંભળેલા નામ તો તમે ખબર જ હોય કે કઈ ઊંટ છે ને કઈ બકરી છે ને કયા ઘેટા છે, અને યાકે જોયેલું હોય આપણે ચિત્રમાં તો ચિત્રમાં. પરંતુ આ બે નામ તો નવા જ છે, લામા અને અલ્પાકા. તો આ બંને પ્રાણીઓ દેખાવમાં કેવા લાગે છે એ આપણે જોઈએ. તમારી પાઠ્યપુસ્તકમાં આના ચિત્ર આપેલા જ છે, તેમ છતાં હું તમને એક વખત બતાવી દઉં કે કેવા ચિત્ર તો કેવા પ્રાણીઓ હોય છે. તો અહીંયા જુઓ, ચિત્રની અંદર તમને અંગોરા બકરી જોવા મળે છે. પેલી બકરી છે તે અંગોરા બકરી છે, જે ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીર. આ બાજુ જુઓ, આ યાક છે જે તિબેટ અને લદાખમાં જોવા મળે છે. આ ઊંટ તો તમે જોયેલો જ છે. ત્યારબાદ આ છે લામા. અને આ છે અલ્પાકા. આ બંને પ્રાણીઓ દક્ષિણ અમેરિકામાં જોવા મળે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ અમેરિકામાં. અહીંયા
અહીંયા આપણે જોયું ઊન આપવા વાળા અલગ અલગ પ્રાણી, તો આમાંથી તમને એમસીક્યુ પૂછી શકે કે લદાખ અને તિબેટમાં કયા પ્રાણીમાંથી ઊન મેળવવામાં આવે છે, તો યાક. એવું પૂછે કે અંગોરા બકરી ક્યાં જોવા મળે છે, તો કયા પ્રદેશમાં જોવા મળે છે, તો જમ્મુ અને કાશ્મીર. ત્યારબાદ એવું કે પહાડી વિસ્તારમાં જે બકરી જોવા મળે છે તેમાંથી આપણે કેવા પ્રકારની અથવા તો કઈ શાલ બનાવીએ છીએ, તો પશ્મિના શાલ બનાવીએ છીએ. અને દક્ષિણ અમેરિકામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે, તો લામા અને અલ્પાકા, જેમાંથી નીકળતી ઊન પણ સ્વેટર અને શાલ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. હવે જોઈએ આપણે ઘેટાઓનું પાલન અને સંવર્ધન. આપણે આગળ કીધું એમ જે બજારમાં મોટા ભાગની ઊન મળે છે તે શેમાંથી આપણને મળે છે, તો ઘેટાઓમાંથી જ મળે છે. ભલે આ બધા પ્રાણીઓ ઊન આપતા હોય પણ મોટા ભાગની ઊન તે આપણને કયા પ્રાણીમાંથી મળે છે, તો ઘેટામાંથી. તો સૌથી પહેલા આપણે ઘેટા વિશે થોડીક સામાન્ય માહિતી લઈએ કે ઘેટા એ કેવી રીતે પાળવામાં આવે છે અથવા ક્યાં પાળવામાં આવે છે, એને શું ખવડાવવામાં આવે છે બધું. તો ઘેટું એક શાકાહારી પ્રાણી છે. તે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે, તો ઘાસ ખાય, ઘાસના પાંદડા હોય, ત્યારબાદ દાળ છે, દાળનું મિશ્રણ ખવડાવતા હોય, અમુક મકાઈ જ ખવડાવે, જુવાર ખવડાવે, ખોળ ખવડાવે, આ બધું ઘેટાઓનો ખોરાક છે. હવે પ્રશ્ન થાય કે ઘેટાઓ ક્યાં જોવા મળે છે, તો પહાડી વિસ્તારોમાં પણ ઘેટાઓ જોવા મળે છે અને જે મેદાનવાળા વિસ્તાર છે, મેદાનવાળા રાજ્ય છે, તેમાં પણ ઘેટાઓ જોવા મળે છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત આ બધા રાજ્યમાં પણ આપણને ઘેટાઓ જોવા મળે. એ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો છે ત્યાં પણ તમને ઘેટાઓ જોવા મળે. તો અહીંયા એક ટૂંકો પ્રશ્ન એવો પણ નીકળે કે ક્યાં ક્યાં તમને ઘેટાઓ જોવા મળે છે અથવા કયા કયા રાજ્યમાં, તો તમે સૌથી પહેલા લખી શકો કે ક્યાં જોવા મળે છે આપણને ઘેટાઓ. જમ્મુ કાશ્મીર, ત્યારબાદ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, આ બધા પહાડી પ્રદેશો. અને મેદાનવાળા પ્રદેશો એટલે મેદાનવાળા જે રાજ્યો છે તેમાં કયા કયા આવશે, તો ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આ બધા રાજ્યોમાં પણ આપણને ઘેટાઓ જોવા મળે છે. આગળ જોઈએ આપણે કે ઘેટાઓને શું ખવડાવવામાં આવે. મેં તમને એમાં કીધું કે ખોળ ખવડાવે અથવા તો દાળનું મિશ્રણ હોય, દાળ એટલે અલગ અલગ પ્રકારના જે કઠોળ છે પાક, એમાંથી વધેલા ભૂસા અથવા તો અનાજના દાણા, પાંદડા ખાય, સૂકું ઘાસ ખાય, આવું બધું ઘેટાને ખવડાવવામાં આવે. સામાન્ય રીતે ઘેટાઓને ક્યાં રાખવામાં આવે છે, તો એવી જગ્યાએ રાખવામાં આવે કે જેથી કરીને તેમને ઠંડીથી રક્ષણ મળી રહે અને શિયાળાની ઋતુમાં તેમના શરીર ઉપર જે ઊન છે તેને ઉતારવામાં આવતું નથી. ત્યારબાદ આપણે જોઈશું કે ઘેટાઓમાંથી ઊન ઉતારી અને આગળ કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે, એટલે કે ઊનમાંથી રેસાઓ, એની જે વાળ છે એમાંથી આપણે રેસાઓ કઈ કઈ પદ્ધતિઓ વડે બનાવી શકીએ, તો એમાં અલગ અલગ સોપાનો જોવા મળશે. કે સૌથી પહેલા આપણે ઘેટાના વાળને શું કરી ઉતારીએ, એટલે કે કાપણી કરીએ, ત્યારબાદ જે અલગ અલગ પ્રકારના ઘેટાઓ હોય તો એ બધા ઘેટાઓના વાળને અલગ કરવા પડે, એટલે કે એનું વર્ગીકરણ કરવું પડે, ત્યારબાદ આ વાળને રૂંવાટીને સાફ કરવી પડે, ધોવી પડે, પછી તો ધોયા પછી એને સૂકવવી પડશે, સૂકવી અને એને રંગવારી કરી અને ત્યારબાદ આ રૂંવાટીને કાંતવામાં આવે છે, એટલે કાંતવું એટલે કે એમાંથી રેસાઓ બનાવવા માટે, સોરી, રેસાઓમાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાઓ કરવામાં આવે. આ આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. ફરીથી આજે આપણે શું જોયું એકવાર જોઈ લઈએ. તો રેસાઓથી કાપડ સુધીમાં આપણે સૌથી પહેલા જોયું રેસાના પ્રકાર,
જેમાં તમે અભ્યાસ કર્યો કુદરતી રેસા અને કૃત્રિમ રેસા, તે ધોરણ 6 માં આવી ગયેલ છે. કુદરતી રેસામાં પણ બે પ્રકાર જોયા, કુદરતી રેસા સોરી વનસ્પતિ રેસા અને પ્રાણીજ રેસા. વનસ્પતિજ રેસાઓમાં આવશે કપાસ, શણ અને નાળિયેરીના રેસા. ત્યારબાદ આપણે પ્રાણીજ રેસા જોયા, તો પ્રાણીજ રેસામાં ઊન અને શણ. આગળ જોયું આપણે કૃત્રિમ રેસા, તો કૃત્રિમ રેસા આપણે કોને કીધા, તો એવા રેસાઓ કે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી નથી મળતા, પરંતુ રસાયણોમાંથી બનાવવામાં આવે. તેના ઉદાહરણ પણ તમે જોયા સિન્થેટિક રેસાઓના. તો કયા કયા રેસાઓ છે જે કૃત્રિમ રેસાઓ છે? તો સૌથી પહેલા છે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક, પોલીકોટ, ટેરીકોટ, આ વગેરે જેવા ઘણા બધા રેસાઓ આપણે ધોરણ 8 માં કૃત્રિમ રેસાઓમાં અભ્યાસ કરીશું. આગળ આપણે જોયું પ્રાણીજ રેસાઓનો અભ્યાસ કર્યો, એમાં સૌથી પહેલા આપણે ઊન જોઈશું. તો ઊન માટે કયા કયા પ્રાણીઓ, ઘેટા, બકરા, યાક અને લામા અને અલ્પાકા, એ બધા જોયા. પછી ઊન આપતા પ્રાણીઓમાં ઘટ વાળનું સ્તર કેમ હોય એ આપણે જોયું, કેમ કે હવા શું કરે છે, ગરમીને અથવા તો ઠંડીને આવવા જવા દેતી નથી, એટલે મંદ વાહક છે, જેથી ઘેટાઓને હૂફ મળી રહે શિયાળાઓ. ત્યારબાદ આપણે વાળના પ્રકાર જોયા, બે પ્રકારના વાળ હતા, બરછટ વાળ દાઢીના ભાગમાં અને સુવાળા પાતળા વાળ શરીરના ભાગમાં. શરીરના જે સુવાળા પાતળા વાળ છે તેનો આપણે ઉપયોગ ઊન બનાવવા માટે કરીએ છીએ. આગળ જોયું પસંદગી લક્ષી સંવર્ધન. તો પસંદગી લક્ષી સંવર્ધન કોને કીધું? એવા જ ઘેટાઓની પસંદગી કરીએ આપણે કે જે સુવાળા સુવાળી ઊન ધરાવતા અથવા સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે, તો તેને આપણે પસંદગી લક્ષી સંવર્ધન કહી શકીએ. ત્યારબાદ આપણે જોયું ઊન આપવા વાળા પ્રાણીઓ જે અલગ અલગ પ્રદેશોમાં આપણને જોવા મળે. સૌથી પહેલા આપણે જોયા તિબેટ અને લદ્દાખમાં યાક નામના પ્રાણીમાંથી મળે છે. ત્યારબાદ આપણે જોયું જમ્મુ અને કાશ્મીરમાં અંગોરા બકરીમાંથી ઊન મેળવવામાં આવે, અને દક્ષિણ અમેરિકામાં લામા અને અલ્પાકા નામના પ્રાણીઓમાંથી ઊન મેળવવામાં આવે છે. અને છેલ્લે ઘેટાઓનું પાલન અને સંવર્ધન. તો મેં તમને કીધું એમ કે ઘેટા એક શાકાહારી પ્રાણી છે, તે અલગ અલગ રાજ્યોમાં આપણે જોવા મળે છે, એટલે કે અહીંયા પાળવામાં આવે છે, અને એમાંથી મળતી જે વાળ છે, ઊન છે, એનો ઉપયોગ આપણે ઊનના તાંતણા અથવા તો કાપડ બનાવવા માટે કરીએ છીએ. આગળ જે આપણે ઊનના રેસાઓમાંથી ઊન બનાવતા, એના વાળમાંથી ઊન બનાવવાના જે અલગ અલગ સોપાનો છે, તે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.